આસારામના પુત્ર નારાયણ સાંઈને આજે 6 વર્ષ બાદ સેશન કોર્ટે આરોપી જાહેર કરતા નારાયણ સાંઈ ભાગી પડ્યો હતો. કોર્ટમાં કરોડો પડતા જ બળાત્કારી લંપટ રડી પડ્યો હતો. કોર્ટના ચુકાદા આવી ગયા બાદ કોર્ટની બહાર પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હતો, કારણ કે આસારામના પુત્ર નારાયણ સાંઈનો આજે કોર્ટમાં ચુકાદો હતો, જેના કારણે તેમના સમર્થકો મોટી સંખ્યામાં કોર્ટ બહાર ઊભા હતા. નારાયણ સાંઈને સજા પડતા તેના સમર્થકો દ્વારા કોઈ અનિચ્છીય બનાવ ના બને તે માટે પોલીસે પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સુરત સેશન કોર્ટે ફટકારેલી સજામાં પક્ષમાં 53, બચાવ પક્ષમાં 12 સાક્ષી તપાસવામાં આવ્યા હતા. આ કેસમાં પોલીસે 34 આરોપીઓ સામે મજબૂત ચાર્જશીટ દાખલ કરી હતી. તેમાંથી હાલ 34માંથી 24 આરોપીઓ સામે હાઈકોર્ટનો સ્ટે મૂકવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે નારાયણ સાંઈ દુષ્કર્મ કેસની ટ્રાયલમાં અત્યાર સુધી 100 ચુકાદા ટાંકવામાં આવ્યા છે. આ કેસમાં પોલીસે નારાયણ સાંઈ, ગંગા જમના, સાધક સહિત અન્ય 7 સામે ફરિયાદ નોંધી હતી. સાધિકાઓએ પોલીસ ફરિયાદમાં દુષ્કર્મ, સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, રાયોટિંગ સહિતના ગુના દાખલ કરવામાં આવ્યા હતા. 6 ઓક્ટોબર વર્ષ 2013ના જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં પીડિતા દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. એક ફરિયાદ અમદાવાદના ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં 0 નંબરથી અમદાવાદ મોકલી દેવાઈ હતી. નારાયણ સાંઈની 6 ડિસેમ્બર 2013ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. સતત 58 દિવસ સુધી નારાયણ સાંઈ અને પોલીસ ચોર પોલીસનો ખેલ રમાયા બાદ તે પકડાઈ ગયો હતો. લંપટ નારાયણ સાંઈ હાલ લાજપુર મધ્યસ્થ જેલમાં કાચા કામનો કેદી તરીકે 5 વર્ષથી જેલમાં બંધ છે. નારાયણ સાંઈ ઉપર લાંચકાંડ સહિત સાક્ષીઓ ઉપર હુમલો અને હત્યા કરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.